प्रणाम विद्यार्थी मित्रों, गज्जर साहेब ना क्लास में तुम्हारो स्वागत छे। लास्ट टाइम आपने अभ्यास कर्यो मध्यक नो, जेमा समांतर मध्यक, गुणोत्तर मध्यक, मिश्र मध्यक अने भारित मध्यक नो अभ्यास कर्यो। हवे आपणे प्रकरण भणी रह्या छीए 11मा धोरणना आंकड़ा शास्त्र विषयनुं त्रीजुं प्रकरण मध्यवर्ती स्थितिना मापो। मध्यवर्ती स्थितिना मापोनुं काम शुं छे के आपेला अवलोकनोनो सारांश दर्शावतुं एक माप, जेथी एक किंमत उपरथी बधा ज अवलोकनોનું અનુમાન કરી શકાય। જેમ કે 10મા ધોરણનું તમને કોઈ પરિણામ પૂછે તો તમે જવાબ શું આપો છો? મારે 60% આવ્યા, મારે 65% આવ્યા। તમે દરેક વિષયના માર્ક્સ નથી કહેતા, ગુજરાતીમાં આટલા, સમાજ વિદ્યામાં આટલા, ગણિતમાં આટલા, તમે શું કહો છો? એ જે અવલોકનો છે વિષય વાઇઝ, એ અવલોકનો એક સારાંશ આપતું માપ આપી દીધું 60%। એટલે સામેવાળો વ્યક્તિ શું વિચારે કે આને દરેક વિષયમાં એવરેજ 60ની આજુબાજુમાં માર્ક્સ હશે, એટલે આને 60% આવડે છે, 40% આવડતું નથી। તો આ જે છે એ મધ્યવર્તી સ્થિતિનું માપ છે। મધ્યવર્તી સ્થિતિના જે માપો છે એ માપો ઘણા બધા હોય છે, જેમાં એકલું મધ્યક જ જે છે એ મધ્યવર્તી સ્થિતિનું માપ નથી। મધ્યક સિવાય મધ્યસ્થ પણ હોઈ શકે, બહુલક પણ હોઈ શકે। તો મધ્ય, મધ્યસ્થ અને બહુલક, મીન, મીડિયન અને મોડ, આ ત્રણે ત્રણ માપો એ મધ્યવર્તી સ્થિતિના માપો છે। ત્રણે ત્રણને પણ સરેરાશ કહેવાય। સરેરાશનો મતલબ એવો નથી કે અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા। સરેરાશ એટલે મધ્યવર્તી સ્થિતિનું એવું માપ જે આપેલા અવલોકનોની આજુબાજુમાં હોય। તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મધ્યવર્તી સ્થિતિમાનનું બીજા નંબરનું માપ મધ્યસ્થ। મધ્યસ્થ કોને કહેવાય? તો બહુ સિમ્પલ છે। દાખલા તરીકે તમને કોઈ અવલોકન આપ્યા છે, આ અવલોકનમાં બરોબર વચ્ચોવચ આવેલું માપ, બરોબર મધ્યમાં આવેલું માપ, તો આપણને શું લાગે કે બરોબર મધ્યમાં આવેલું માપ 2 છે। પણ અહીંયા એક શરત છે કે આપેલા જે અવલોકન હોય એને ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવો। તો અહીંયા આપણે પહેલા આ અવલોકનોનો ચડતો ક્રમ નક્કી કરવો પડે। તો પહેલું અવલોકન 1 આવે, પછી 2 છે, પછી 5, પછી 7 અને પછી 8 આપેલા અવલોકન છે। હવે આની અંદર સૌથી મધ્યમાં આવેલું અવલોકન કયું થયું? 5 થયું। તો આને મધ્યસ્થ કહેવાય, જેને સંકેતમાં એમ મીડિયન તરીકે ઓળખવામાં આવે છે। આનો એક સારાંશ એવો પણ કાઢી શકાય કે જે મધ્યસ્થ હોય એનાથી 50% અવલોકન નાના છે અને જે મધ્યસ્થ હોય એનાથી 50% અવલોકન કેવા છે? મોટા છે। તો આ મધ્યસ્થ થયો। હવે મધ્યસ્થ શોધવાના કેટલાક સૂત્રો છે, સૂત્રનો અભ્યાસ કરીએ તો કહી દઉં મધ્યસ્થ કોને કહેવાય। બહુ સિમ્પલ છે, આપેલા અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ બરોબર મધ્યમાં સ્થિત થયેલું માં એને કહેવાય મધ્યસ્થ। તો આપણી પાસે મધ્યસ્થના સૂત્રો કયા? મધ્યસ્થના સૂત્રો જાણવા ખૂબ જરૂરી છે આપણે। તો મધ્યસ્થના સૂત્રોમાં માહિતી કેવી છે તમારી પાસે જોવા લાગે છે કે જો તમારી પાસે ભેગી કરેલી માહિતી કે તમને દાખલાની રકમ અવર્ગીકૃત આપી હોય, એટલે હમણાં આપણે ના લખી 2, 4, 5, 6 એ રીતે માહિતી, તો મધ્યસ્થ બહુ સિમ્પલ છે, એમ ઇઝ ઇક્વલ ટુ એમ પ્લસ 1 બાય 2 નું અવલોકન, આ તમારી માહિતી નું મધ્યસ્થ કહેવાય। 5 અવલોકન હોય તો 5 વત્તા 1 6 6 ભાગ્યા 2 તો ત્રીજા નંબર નું અવલોકન, 8 અવલોકન હોય તો 8 વત્તા 1 9 9 ભાગ્યા 2 તો 4.5, 4.5 નો મતલબ શું થાય? ચોથું અવલોકન વત્તા 5 નું અવલોકન ભાગ્યા 2, એટલે ધારો કે n બરાબર 5 હોય તો મધ્યસ્થ કયો થાય? 5 વત્તા 1 ભાગ્યા 2, એટલે 3 જવાબ નથી, ત્રીજા નંબરનું અવલોકન જવાબ છે। પણ ધારો કે n બરાબર 6 હોય તો n 6 + 1/2 એટલે 3.5। હવે 3.5 નું અવલોકન હોય છે તો તમારે કરવાનું શું? આના ઉપરથી જવાબ ઉપર જવાનું કે ભાઈ હવે મધ્યસ્થ એટલે 3.5 લખ્યું છે તો ત્રીજું અવલોકન વત્તા ચોથું અવલોકન ભાગ્યા 2,
એટલે શું કહેવા માંગુ છું કે ધારો કે આ પાંચ અવલોકન આવા છે 10 12 18 20 અને 30 તો આમાં બરોબર વચ્ચેનું અવલોકન 18 થાય એટલે કે ત્રીજું અવલોકન પહેલું બીજું ત્રીજું અહીંયા અવલોકન આવા છે 6 અવલોકન મારે 10 12 18 20 23 અને 25 હવે મધ્યસ્થ જનરલી કેવું હોય જો આ રીતે શોધી શકાય અહીંથી એક કાઢો અહીંથી એક કાઢો અહીંથી એક કાઢો અહીંથી એક કાઢો તો વચ્ચે બે વધ્યા આ બે ની એવરેજ આ બે ની એવરેજ એટલે 18 વત્તા 20 ભાગ્યા 2 તો મધ્યસ્થ કયો થયો 19 થયો અને અહીંયા જેવો જવાબ શું આવે તો 3.5 નો અવલોકન એટલે આપણે શું કરીએ ત્રીજું વત્તા ચોથું તમે જોજો પહેલું બીજું ત્રીજું ત્રીજું 18 ચોથું 20 ભાગ્યા 2 એટલે અવલોકનો છે કેવા પ્રકારના આપે છે તમને પૂર્ણાંક શું કહેવાય એકી સંખ્યામાં છે કે બેકી સંખ્યામાં જો એકી સંખ્યામાં હોય તો ડાયરેક્ટ જવાબ આવી જશે બેકી સંખ્યામાં હોય તો આ જે ફેરફાર કર્યા છે એવા ફેરફાર તમારે કરવા પડે તો આપણે એક દાખલાનો અભ્યાસ કરીએ તો દાખલામાં ઉદાહરણ નંબર 17
આજે અવલોકનો છે એ ચડતા ક્રમમાં ન આપ્યા હોય xi નો fi ને કોઈ લેવા દેવા નથી xi ના અવલોકન ચડતા ક્રમમાં ન આપ્યા હોય તો ગોઠવો ગોઠવ્યા પછી એની સામે જે fi હતી એ fi ગોઠવી દો અને પછી cfi નું ખાનું બનાવો પછી તમારે અહીં મધ્યસ્થનું સૂત્ર લેવાનું n plus 1 by 2 નું અવલોકન સંચય આવૃત્તિમાં જોતા મળતી xi ની કિંમત હવે n plus 1 by 2 n કોને કહેવાય તો આ fi નો સરવાળો છે એને આપણે n લઈશું તો n plus 1 by 2 નું અવલોકન cfi માં જોતા હવે કેમનું જોવાનું છે દાખલામાં સમજાવીશ પણ જો વર્ગાંતર સતત હોય તો એ આના પછીના દાખલામાં શીખીશું તો અત્યારે હાલ અસતતનું શીખી લઈએ તો એનો એક દાખલો જોઈએ એના દાખલાનો અભ્યાસ કરવા માટે મેં લીધું છે ઉદાહરણ નંબર 20 તો ઉદાહરણ નંબર 20 ની રકમ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ રકમ કે કાલિકની છે તો એ રકમ માટે કે ઉદાહરણ નંબર 20 ની જે રકમ છે એમાં રકમનો અભ્યાસ કરવા હું વાંચું છું એક મહિનામાં એક વર્ગમાં 11000 રહેતા વિદ્યાર્થીની નોંધ નીચેના કોષ્ટકમાં દર્શાવી છે તો 11000 દિવસોની સંખ્યાનો મધ્યસ્થ શોધો રકમમાં 11000 દિવસોની સંખ્યા અને વિદ્યાર્થીઓની સંખ્યા તમને આપેલી છે તો અહીં એક કોલમ બનાવો xi એક કોલમ બનાવો f ઉપર સ્ક્રીન ઉપર રકમ દેખાય છે તમને તો એના ઉપરથી 0 થી લઈ તમને 5 સુધી રકમ આપેલી છે fi ની અંદર 8 12 18 9 અને 5 અને 1 આ રીતે રકમ છે અહીં તમારે કોલમ બનાવવાનું મેં કીધું હતું CFI CFI નું કોલમ બનાવવાનો મતલબ શું આપણે થી ઓછા પ્રકારનું વર્ગાંતર બનાવતા શીખ્યા યાદ હોય તો જુઓ આ 8 છે ને અહીંયા લખી નાખો 8 ના 8 8 વત્તા 12 20 20 વત્તા 18 38 38 વત્તા 9 47 47 વત્તા 5 52 52 વત્તા 1 63 અને અહીંયા 0 થી સ્ટાર્ટ નહીં કરવાનો અહીં જે પહેલી કિંમત આપી છે એ લખી નાખવા એનો મતલબ શું થયો કે n બરાબર 53 હવે m નું સૂત્ર n plus 1 by 2 નું અવલોકન cfi માં જોતા મળતી xi ની કિંમત મધ્યસ્થ xi માંથી જ મળવાનો છે પણ લખવાની રીત આ આખું લખવાનું દરે n હવે n છે 53 આપણે લાયા છે તે પ્લસ 1 ભાગ્યા 2 પછી અહીંયા ઉપર 0 ખેંચી લો તો ચાલે તો 53 ને 54 54 ભાગ્યા 2 તો 54 ભાગ્યા 2 કેટલા કરશો 27 મૂ અવલોકન xi માં જોતા ધ્યાન રાખો 27 આન્સર નથી હવે 27 જે આયા ને આ cfi ના કોલમ માં જોવાનું કે જે આંકડો 27 કે તેથી મોટો આવતો હોય ત્યાં ઊભો રહેવાનો જેમ કે 8 27 થી નાના કહેવાય આગળ વધો 20 27 થી નાના કહેવાય આગળ વધો 38 27 કે તેથી મોટો આંકડો આવી જાય ત્યાં ઊભા તો અહીંયા આવી ગયો એની સામેનો xi નો આંકડો 2 તો અહીં મધ્યસ્થ બરાબર કેટલા કહેવાય 2 કહેવાય મધ્યસ્થ હંમેશા આમાંથી શોધવાનો હોય પણ આજે જવાબ આવ્યો છે એ CFI માં ચેક કરવાનો એક્ઝેક્ટ ના હોય તો એ અથવા એનાથી મોટો આંકડો જે આવે ત્યાં ઊભો રહેવાનો અને એની સામેની એક્સાઇ તમે મેળવો આપો જવાબ આવી જશે હવે આપણે સતત વર્ગાંતર માટે શીખીએ સતત વર્ગાંતરની અંદર તમારે મધ્ય શોધવો હોય તો સતત વર્ગાંતર બે પ્રકારનું હોય એક નિવારક હોય અને અનિવારક હોય તો બંનેના વર્ગાંતરમાં મધ્ય શોધવા માટેનું સૂત્ર કેવું છે એની ગણતરી કેમ ની કરાય તે આપણે સ્ક્રીન ઉપર જોઈએ તો સૌથી પહેલા સતત આવૃત્તિ વિતરણ
અધ્યક્ષ સતત ખબર છે ને 10 થી 20 20 થી 30 10 થી 19 20 થી 29 આવી રકમ આપી હોય એની વાત કરું છું તો એમાં સૌથી પહેલું સ્ટેપ સ્ટેપ 1 મધ્યસ્થ વર્ગ શોધો એટલે કે તમારા દાખલાનો જવાબ તમને જે વર્ગ આપ્યા છે એમાં કયા વર્ગમાં છે એ શોધવા માટે n / 2 નું અવલોકન સંચય આવૃત્તિમાં જોતા મળતો વર્ગ એટલે તમને શું થશે કોઈ એક વર્ગ મળી જશે હવે વર્ગ કેવી રીતે મેળવાય એ દાખલામાં જોઈશું પણ ધારો કે n / 2 આ જે કર્યો ને એનો જે જવાબ આવ્યો છે એ જવાબ તમે એ CFA માં જોતા શીખવાડી એના આધારે વર્ગ મળી જશે એ વર્ગમાં તમારો જવાબ આવવો જોઈએ એની બહાર ના જવું જોઈએ હવે એ પતી જાય ત્યારબાદ સ્ટેપ 2 શું કરવાનું મધ્યસ્થ બરાબર n + n / 2 - CFI / FI * C અહીંયા n એટલે શું તો n એટલે મધ્યસ્થ વર્ગનું અધઃ સીમા બિંદુ જે વર્ગ મળ્યો હોય અહીંયા ધારો કે આવો વર્ગ મળ્યો હોય 10 થી 20 તો આ 10 છે ને અધઃ સીમા બિંદુ કહેવાય નિવારક હોય તો અનિવારક હોય તો આમાંથી 0.5 બાદ થાય તો 9.5 કહેવાય અધઃ સીમા બિંદુ નક્કી થઈ ગયું અચ્છા નેક્સ્ટ પેજ એટલે સી કોને કહેવાય સી એટલે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ ઘણી વખત દરેક દાખલામાં દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન હોય તો આ જે વર્ગ મળ્યો છે આ બંને વચ્ચેનું જે અંતર હોય એ વર્ગ લંબાઈ કહેવાય એટલે એ લેવાનું છે અચ્છા n / 2 તો ખબર પડી જાય આ લખ્યું છે તે CFI આ બહુ મહત્વનું છે મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની CFI જે મધ્યસ્થ વર્ગ મળ્યો હોય એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ જે આવતી હોય એ લેવાય અને FI મધ્યસ્થ વર્ગની FI એટલે મધ્યસ્થ વર્ગ 10 થી 20 મળ્યો હોય એની બાજુમાં જે આવૃત્તિ આપી હોય તમારે લઈ લેવાની છે તો આ રીતે સતત આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થ શોધવાનો છે આમાં પણ કોલમ કયા બનાવવાના તો એ જ એક જ વધારાનું કયું સંચય આવૃત્તિ CFI અને આ જ કોલમ બનાવી શકાય તો આ દાખલાનો અભ્યાસ કરીએ તો એ દાખલા માટે આ સફાઈ પર લીધો વેલા તો એ શીખવા માટે મેં ઉદાહરણ નંબર 22 લીધું છે ઉદાહરણ નંબર 22 જોજો તમે એક બેંકમાં દર દિવસે ભરાયેલા ચેકની સંખ્યાનો આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે તમે સ્ક્રીન ઉપર રકમ જોઈ રહ્યા છો એમાં ચેકની સંખ્યા 0 થી 39 40 થી 89 એમ કરતા કરતા 160 થી 199 FI આપી છે તો ભરાયેલા ચેકનો મધ્યસ્થ શોધો તો સૌથી પહેલા આપણે રકમ લખી લઈએ વર્ગ અને આવૃત્તિ 0 થી 39 40 થી 89 80 થી 119 120 થી 159 160 થી 199 2 14 23 7 and 4 હવે આપણે આ માહિતીનો મધ્યસ્થ શોધવો છે કેવી રીતે શોધી છે તો પહેલું છે CFI ફોર્મ પરીક્ષાની અંદર આવા ખાના પાના વ્યવસ્થિત પાડવાના એમ પેકિંગના પૈસા છે એલિવેશન ચાલુ હવે અહીંયા સી એફ આઈ તો 2 + 40 60 + 23 39 + 7 46 + 4 50 n = 50
હવે મેં તમને શું સમજાવ્યું કે સૌથી પહેલું કામ શું કરવાનું કે સૂત્ર વાપરતા પહેલા કે તમારે મધ્યસ્થ વર્ગ શોધવા તો મધ્યસ્થ વર્ગ શોધવા માટે મધ્યસ્થ વર્ગ બરાબર n / 2 નું અવલોકન CFI માં જોતા n 50 / 2 નું અવલોકન CFI માં જોતા તો 25 મૂ અવલોકન CFI માં જોતા 25 કે તેથી મોટી કિંમત CFI માં શોધો તો અહીંથી જોવા ઉપર નીચે દેને 2 16 39 જો અહીંયા આવે 2 25 થી નાના છે 16 25 થી નાના છે તો 39 થી 25 થી મોટા તો એને સામે નો વર્ગ તો તમને 80 to 190 83 119 નો વર્ગ તમને મળી ગયો છે હવે મધ્યસ્થ સૂત્ર તો n is equal to n plus n by 2 minus CFI upon FI into C હવે સૌથી પહેલા n કોને કહેવાય તો મેં હમણાં કીધું હતું મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ આ જે મળ્યા છે મધ્યસ્થ વર્ગ આનું અધસીમા બિંદુ હવે આ ધ્યાન શું રાખવાનું આ 80 છે અહીંયા 79 છે જો આ બંને કિંમત સમાન હોય તો આનો જવાબ 80 થાય પણ સમાન ના હોય તો આમાંથી 0.5 બાદ કરી દેવાના તો 80 માંથી 0.5 જાય 79.5 પછી n/2 શોધેલું છે ને 25 CFI એમાં એવું સમજાયું કે મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની CFI તો જે મધ્યસ્થ વર્ગ મળ્યો એનો ઉપરનો વર્ગ આ રહ્યો આ CFI કેટલા છે 60 FI માં શું સમજાવ્યું મધ્યસ્થ વર્ગની FI તો મધ્યસ્થ વર્ગની FI 23 અને વર્ગ લંબાઈ જે મધ્યસ્થ વર્ગ મળ્યો હોય તેની તો C 80 થી 119 હવે આની વર્ગ લંબાઈ તો 80 થી 120 થી ગણો તો 80 થી 90 90 થી 100 100 થી 10 ને 119 40 વર્ગ લંબાઈ થાય ઘણી વખત વિદ્યાર્થી શું કરે આ બાદ બાકી કરે 119 માંથી 80 જાય એવું નહીં કરવાનું એની નીચેની કિંમત હોય ને આ જુઓ આ બેની બાદબાકી કરી દેવાની 120 માંથી 80 જાય તો કેટલા વધે 40 નિવારક હોય કે અનિવારક હોય સાચી જ વર્ગ લંબાઈ તમને આમ જોશો તો ઘણી વખત 39 મળે ઘણી વખત 40 મળે કન્ફ્યુઝન થઈ જશે ને તો આ 80 આપ્યા છે એની નીચેની કિંમત માંથી બાદ કરજો સાચી વર્ગ લંબાઈ તમને મળી જશે ઓકે બીજું હું ઘણી વખત વિદ્યાર્થીઓને આવો એક બનાવડાવતો હોઉં છું આ રીતે બનાવી દેવાનું જો આ રીતે બનાવશો એટલે આના આધારે તમને શું મળી જાય એમ આ 23 છે એ સી એફઆઈ છે તો આ એફઆઈ બની ગઈ સીએફઆઈ ઉપરના વર્ગ ની લેવાની તો આ તમને સીએફઆઈ બની ગઈ હવે આમાં કિંમત ભરી એમ એલ માં 79.5 n by 2 માં 25 minus CFI માં 16 FI માં 23 વર્ગ લંબાઈ માં 40 તો 79.5 સ્ટેપ ઓછા નહીં કરવાના અંદર નહીં તો ભૂલ થઈ જશે સાધુ બાપા 25 માંથી 16 જાય એટલે કેટલા વધશે 9 into 40 into 23 તો 79.5 પ્લસ 9 × 40 360 / 23 સ્ટેપ ઓછા કરવા જશો ને તો ભૂલ થશે કેલ્ક્યુલેટર છે આપણી પાસે ઉપયોગ કરો તો 360 / 23 કરશું એટલે 15.65 અને આનો આપણે સરવાળો કરી દઈ તો 79.5 + 15.65 તો આન્સર થયો 95.15 આ મધ્યસ્થ હવે એક જ ધ્યાન રાખજો એમ લેવાનો બાકી બધું તો સિમ્પલ બધા ભાઈ જેવું જ હોય કોઈ અલગ અલગ દાખલામાં અલગ અલગ ના હોય અને વર્ગ લંબાઈ આમાંથી આ બાદ કરવાનું જે વર્ગ મળે એ નીચેની અધસીમામાંથી ઉપરની અધસીમા બાદ કરો તો જવાબ આવી જશે તો આ રીતે ગણતરી કરાય હવે તમે જો વર્ગ કયો પડે તો 80 થી 119 આ 80 અને 119 વચ્ચે જવાબ આવો છો
તમારો જવાબ જો 95.15 છે એ આ વર્ગની અંદર જ છે 80 થી નાનો ના ચાલે 119 થી મોટો ના ચાલે તો આ રીતે સતત આવૃત્તિ વિધેય